હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર એકની અંદર જે મહત્ત્વની વાતો આવે છે, બરાબર છે, જે શીખવા માટે યોગ્ય છે અને પ્લસ ઘણી વખત ઝી નીટમાં પણ જે ક્વેશ્ચન પૂછાતા હોય, ત્યાંથી હવે આપણે થોડા આગળ વધીએ. આઈ હોપ કે તમને બધાને આઈયુપીએસસી નામકરણ કરતાં આવડી ગયું છે, અને છતાં પણ હજી ન આવડ્યું હોય મિત્રો તો તમે મને કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. ક્લિયર? તો કેમિસ્ટ્રીના પહેલા ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરીએ. એની અંદર કઈ કઈ સારી વસ્તુઓ છે અને કઈ તમારે યોગ્ય રીતે શીખવાની છે તે આપણે જોઈએ અને એના વિશે માહિતી મેળવીએ અને તે શીખીએ પણ. તો સૌથી પહેલાં શરૂઆત કરીશ હું દ્રવ્યથી. ભલે મિત્રો, તો દ્રવ્ય જે છે તે તમે નાના ધોરણની અંદર શીખી ગયા છો દ્રવ્ય વિશે. દ્રવ્યની બહુ સરસ મજાની તમે નાના ધોરણની અંદર વ્યાખ્યાઓ પણ શીખ્યા છો, બરાબર છે. દ્રવ્ય કોને કહેવાય એના વિશે પણ તમે વાત કરી છે. તો આજે આપણે દ્રવ્યની વ્યાખ્યા તો જોઈએ જ કે જે તમે ઓલરેડી નાના ધોરણની અંદર શીખી ગયા છો તેના વિશે તો વાત કરીએ જ, પણ તેના સ્વભાવ વિશે વાત કરીએ, તેની પ્રકૃતિ વિશે પણ આજે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં હું દ્રવ્યની વાત કરીશ. દ્રવ્યનો સ્વભાવ, જેને આપણે પ્રકૃતિ પણ કહીએ છીએ, દ્રવ્યની પ્રકૃતિ, દ્રવ્યનો સ્વભાવ, એને ઇંગ્લિશમાં કહેવાય નેચર ઓફ મેટર. શું કહેશો એને આપણે? નેચર ઓફ મેટર. ચલો વેલ, તો સૌથી પહેલાં દ્રવ્ય એટલે શું, કોને આપણે દ્રવ્ય કોને કહીએ છીએ? તો બહુ નાના ધોરણની અંદર આપણે આની વિશે વાત કરી છે અને આપણે એની વ્યાખ્યા પણ શીખ્યા છીએ. દ્રવ્ય એટલે એવો પદાર્થ કે જે દળ ધરાવે અને અવકાશ રોકે, બરાબર છે. દળ ધરાવે અને અવકાશ રોકે તેને દ્રવ્ય કહેવાય. દળ ધરાવે અને અવકાશ રોકે તે પદાર્થને દ્રવ્ય કહે છે. એ પદાર્થને આપણે શું કહેશું મિત્રો? દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. સારી વાત છે. હવે જો તો તમને એવું થાય કે સાહેબ એમાં કયા કયા પદાર્થનો સમાવેશ થાય? હું એમ કહું કે આ બોલપેન છે તેને આપણે દ્રવ્ય કહી શકીએ. હા, ઓફકોર્સ કહી શકાય. કેમ? જુઓ, એને એટલી જગ્યા રોકી છે અને તે ભલે ઓછું પણ કંઈક તો દળ ધરાવે જ છે. ઓકે, તો એનાથી હલકી વસ્તુ પર આવીએ. સર, તો પેન્સિલ એને પણ દ્રવ્ય કહેવાય. સર, તો અમારી પાસે કોઈ લોખંડનો ટુકડો હોય તો એને પણ દ્રવ્ય કહેવાય. એનાથી હલકી વસ્તુ હવા, જે એકદમ હલકી વસ્તુ છે એને પણ દ્રવ્ય કહેવાય. કેમ? એને તો સાહેબ ક્યાં દળ હોય છે? તો જો એક તો હવા તો જગ્યા રોકે છે, જે જેટલા જે પાત્રમાં તમે એને ભરો એટલી જગ્યા રોકે છે. બીજું તો હવાને દળ પણ હોય, કારણ કે તમને જ્યારે મેં લેક્ચર લેવાની શરૂઆત કરી ત્યારે જ પરમાણુ ક્રમાંક અને પરમાણુવીય દળ વિશેની વાત કરી, બરાબર. તો હરેક પરમાણુનું દળ હોય. હવે સમજો કે ઓક્સિજન છે તો એ હવામાં રહેલો છે, નાઇટ્રોજન છે તો એ પણ હવામાં રહેલો છે, બરાબર. હાઇડ્રોજન છે તો એ પણ હવામાં રહેલો છે. તો એ બધા એના ચોક્કસ દળ હતા. હવે હું તમને એમ કહું કે એક મોલ હાઇડ્રોજન તો એનું દળ કેટલું થાય? એક ગ્રામ. એક મોલ ઓક્સિજન તો દળ એનું કેટલું થતું હતું? 16 ગ્રામ, બરાબર છે. એક મોલ નાઇટ્રોજન તો એનું દળ કેટલું થાય? 14 ગ્રામ. તો એક મોલ પદાર્થનું દળ થાય છે તો એનું એકનું પોતાનું દળ હોય. ઇવન પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એના કેન્દ્રમાં અને કક્ષામાં આવેલા છે એના પણ દળ હોય, એટલે એને પણ આપણે દ્રવ્ય કહી શકીએ. તો જે પદાર્થ એવો હોય કે જે દળ ધરાવતો હોય અને જગ્યા રોકે, આપણે એને શું કહી દેવાનું? દ્રવ્ય કહી દેવાનું. શું કહી દેશું આપણે એને? દ્રવ્ય, બરાબર છે. દ્રવ્યના હવે તમે જોવા જશો તો એના સરસ મજાના પ્રકાર પાડવાના છે. આપણે દ્રવ્યનું શું કરવાનું છે? પ્રકાર પાડવાના છે. પણ એ પ્રકાર પાડતા પહેલાં આપણે જરાક ઘન, પ્રવાહી અને વાયુ દ્રવ્ય વિશે માહિતી મેળવી લઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઘન, પ્રવાહી અને વાયુ દ્રવ્યની વાત કરી નાખીએ તો અહીંયા વાત કરીએ છીએ ઘન. સૌથી પહેલાં હું કોની વાત કરું છું? ઘન પદાર્થની. ઘન દ્રવ્ય કોને કહેવાય? તો જુઓ, આ જે ઘન દ્રવ્ય છે આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. 12મા ધોરણની અંદર આખું ચેપ્ટર આવશે ઘન પદાર્થ નામનું, સોલિડ સ્ટેટ, બરાબર છે. આખો ચેપ્ટરનું નામ જ તે ઘન પદાર્થ છે, એટલે આના અંદર ઘન પદાર્થ વિશે બધી વાત આવી જાય. કારણ કે આખું ચેપ્ટર આવે છે એટલે તમે વિચારી લો કેટલી બધી એની વાતો હશે, કેટલા પ્રકારના ઘન હોય છે, તેની રચના કેવી રીતે થાય છે, તેમાં સ્ફટિકની રચના કઈ રીતે થાય, બરાબર છે. એમાંય તે બે પ્રકારના ઘન હોય, સ્ફટિકમય અને અસ્ફટિકમય. એમાંથી આપણે ચેપ્ટરની અંદર મોટાભાગે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરવાની છે. અસ્ફટિકમયની તો ખાલી માત્ર વ્યાખ્યા જ છે.
તો એના વિશે એટલું બધું છે કે વાત પૂછો નહીં, એટલી બધી માહિતી છે અને તમે એ ચેપ્ટર ભણી રહ્યો એટલે તમને ઘન પદાર્થ વિશેની બધી જ ખબર ત્યાં પડી જાય, એટલું સરસ ચેપ્ટર છે. પણ અહીંયા આપણે એની પ્રાથમિક માહિતી લઈએ, ઘન પદાર્થ કોને કહેવાય તેની આપણે સામાન્ય સમજૂતીની વાત કરીએ. ચલો તો પહેલાં તો ઘન પદાર્થની મારે સાહેબ વ્યાખ્યા કેવી હોય, તો ઘન પદાર્થની વ્યાખ્યા શું થશે? તો ઘન પદાર્થની વ્યાખ્યા એવી થશે કે જે પદાર્થ ચોક્કસ આકાર ધરાવતો હોય અને ચોક્કસ કદ ધરાવતો હોય તેવા પદાર્થને ઘન પદાર્થ કહે છે. એટલે કે જે પદાર્થને ચોક્કસ દળ અને ચોક્કસ આકાર હોય તેને ઘન પદાર્થ કહેવાય. ઓકે, તો હવે જો આપણે એને જરાક એક આકૃતિથી સમજીએ. ધારો કે મારી પાસે આવી રીતે કોઈ એક ટુકડો છે, આપણે લાકડાનો લઈ શકીએ, લોખંડનો લઈ શકીએ, તો એમાં અણુઓ પોતપોતાના ચોક્કસ સ્થાને ગોઠવાયેલા છે. ક્લિયર છે? જો આ રીતે હવે પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય અણુ અણુ પરમાણુ જે હોય તે, બરાબર, કોઈ ઘન પદાર્થ પરમાણુનો બનેલો હોય તો પરમાણુ અને અણુનો બનેલો હોય તો અણુ. તો આ રીતે તમારા અણુઓ એકબીજા સાથે સરસ રીતે જકડાયેલા હોય. હવે શું થશે? તો જો આ અને આ આ બંને પરમાણુ વચ્ચેનું અંતર, તો અહીંથી તમે જોશો બંને વચ્ચે જગ્યા રહી છે ના? બિલકુલ નથી રહેતી. એકબીજાને કેવા છે? એકદમ નજીક છે. એટલે એની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું બળ લાગે છે, જેને આપણે કહીએ છીએ આંતર આણ્વીય આકર્ષણ બળ. આંતર આણ્વીય આકર્ષણ બળ. હવે આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે શું છે? બે અણુ વચ્ચે લાગતું બળ એને આંતર આણ્વીય આકર્ષણ બળ કહેવાય. અહીં લખી નાખું છું, આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે બે પરમાણુઓ કે અણુઓ વચ્ચે લાગતું બળ. બરાબર છે? ખાસ તો અણુઓ જ આવશે, પરંતુ આપણે અહીંયા પરમાણુ પણ લખીશું. બે પરમાણુ કે અણુઓ વચ્ચે લાગતું બળ તેને આપણે શું કહીએ છીએ? આંતર આણ્વીય આકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો જો આ બે પરમાણુ વચ્ચે સાહેબ બળ લાગતું છે, એકદમ મજબૂતાઈથી એકબીજા સાથે જોડાયેલા છે આ રીતે, એટલે તમે એક પરમાણુને ખેંચશો તો બીજો પરમાણુ એની સાથે સાથે આવશે. સમજો કે બે પરમાણુ છે, બરાબર છે, આ બે પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. હવે હું આ પરમાણુને ખેંચીશ ને તો આ પરમાણુની સાથે સાથે આવશે આ રીતે. એકલો આવડો પરમાણુ આપણી પાસે આવશે નહીં. તો એટલું મજબૂત હોય કે ચોક્કસ સ્થાને જકડી રાખશે. તો અહીંયા વાક્ય લખી નાખીશ કે અહીં આંતર આણ્વીય આકર્ષણ બળ પરમાણુઓ કે અણુઓને ચોક્કસ સ્થાને જકડી રાખે એટલું મજબૂત હોય છે. એટલે કે જે તમારા અણુઓ છે કે જે પરમાણુઓ છે એને એકબીજાના ચોક્કસ સ્થાને જકડી રાખે એટલું મજબૂત આંતર આણ્વીય આકર્ષણ બળ લાગતું હોય છે. એના કારણે તમારો જે ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ કેવા સ્વરૂપે રહે છે? ઘન સ્વરૂપે જ રહે છે, એમાં ફેરફાર થતો નથી, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તમે જુઓ લાકડાનો એક ટુકડો હોય તો એને તમે વર્ષો સુધી રહેવા દો તો એવો ને એવો જ રહેશે, એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. તો આ વાત છે તમારા સરસ મજાના ઘન પદાર્થની. હવે આને અંદર તમે એક્ઝામ્પલ જોવા જાઓ તો એક્ઝામ્પલ કોણ હશે? તો એક્ઝામ્પલ બહુ બધા આવશે, પેન પેન્સિલ આ બધા તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો છો, બરાબર છે. તેમાં અણુઓની ગોઠવણી એટલી બધી ક્રમબદ્ધ હોય કે કોઈ પણ જાતનો હેરફેર માટે કોઈ પણ જાતની મુક્તિ હશે નહીં. અણુઓ એકબીજા સાથે ચોક્કસ રીતે જકડાયેલા હોય જેને કારણે પરમાણુ કે અણુઓ વચ્ચે હેરફેર થઈ શકશે નહીં.
ક્લિયર થાય છે આખી વાત, એટલી સરસ મજાની ગોઠવણી થયેલી હોય છે. તો આ વાત કોની છે? તમારા ઘન પદાર્થની. એના એક ઉદાહરણ આપી દઈએ આપણે. ઉદાહરણ તરીકે પેન, પેન્સિલ, બરોબર છે, લોખંડ, આ બધા તમારા શું છે? એક્ઝામ્પલ છે. કોના? ઘન પદાર્થનું એક્ઝામ્પલ છે. કોના એક્ઝામ્પલ છે? ઘન પદાર્થનું એક્ઝામ્પલ છે. ક્લિયર થાય છે કે ઘન પદાર્થની વાત? ઓકે, ચલો ત્યાંથી જરા આગળ વધીએ. તો વાત આવે છે પ્રવાહીની. પ્રવાહી પદાર્થ કોને કહેવાય? હવે જો પ્રવાહી વિશે વાત કરીએ તો પ્રવાહી વિશે આ ચેપ્ટરમાં આપણે થોડીક વાત કરવાની છે, એટલે કે પ્રવાહીની સાંદ્રતા વિશેની આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાની છે. પછી આપણે ચેપ્ટર નંબર 5 છે, 11મા ધોરણનું ચેપ્ટર નંબર 5, એના અંદર પણ ચેપ્ટરનું નામ છે દ્રવ્યની અવસ્થા, વાયુ અને પ્રવાહી. એમાં ખાસ તો વાત વાયુની જ કરવાની છે, પણ થોડી વાત એની અંદર પ્રવાહીની પણ આવે છે. પછી ચેપ્ટર નંબર 12મા ધોરણનું ચેપ્ટર નંબર 2, દ્રાવણો, તો એમાં મોસ્ટલી બધી પ્રવાહીની જ વાત થશે, બરાબર. પછી ચેપ્ટર નંબર 12મા ધોરણનું જ આવશે, 6, ચેપ્ટર નંબર 6 આવશે, સોરી 5, પૃષ્ઠ રસાયણ, બરાબર છે. એની અંદર પણ બધી મોટાભાગની વાત કેવી હશે? પ્રવાહીની હશે. તો આ બધી વાતો આપણે પ્રવાહી વિશે કરવાની છે, પણ એ ક્યારે કરવાની છે? તો કે ભાઈ એ તો હજી વાર છે, આ તો ખાલી બેઝિક લેવલ ઉપર છે, બહુ સરસ મજાની એની વ્યાખ્યા છે. તો પહેલાં વ્યાખ્યા ઉપર આપણે જરા કોન્સન્ટ્રેશન કરીએ. શું કહે છે? જે પદાર્થ ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતો નથી, બરોબર છે, ચોક્કસ કદ ધરાવે પરંતુ ચોક્કસ આકાર ધરાવતો નથી તેવા પદાર્થને શું કહેશું? પ્રવાહી પદાર્થ કહે છે. તેવા પદાર્થને આપણે કહીશું પ્રવાહી પદાર્થ. તો એમાં શું છે? તેનો કદ ચોક્કસ હશે પરંતુ આકાર ચોક્કસ હશે નહીં. જેમ કે શું થશે કે ભાઈ, એ ધારો કે એક મારી પાસે નાનું મોટું પાત્ર છે, એક બીકર લઉં છું, આ બીકરની અંદર મેં પ્રવાહી ભેર્યું છે, બરાબર. હવે આ બીકરની અંદર પ્રવાહી જે છે, ધારી લો કે મેં ભેર્યું છે 100 ml. હવે આ બીકરમાંથી પ્રવાહીને હું બાષ્પ વાટકીમાં લઈ લઉં, ઇવોપરેટિંગ ડિશ જેને આપણે કહીએ છીએ. ચલો આની અંદર હું આ પ્રવાહીને ઉમેરી દઈશ, તો પ્રવાહી કેટલું? બધું જ પ્રવાહીની અંદર ઉમેરી દઈશ, તો પ્રવાહી તો 100 નો 100 ml જ રહેશે. પરંતુ હવે એનો આકાર જુઓ, અહીંયા એનો આકાર આ ટાઈપનો હતો, બીકર જેવો. જ્યારે ઇવોપરેટિંગ ડિશની અંદર લઈશ, એટલે કે બાષ્પ વાટકીની અંદર જ્યારે પ્રવાહીને હું લઈશ, ત્યારે એનો આકાર કેવો થઈ જશે? બાષ્પ વાટકી જેવો થઈ જશે. કદ 100 ml નું 100 ml જ રહ્યું, પરંતુ આકાર કેવો થઈ ગયો છે મિત્રો? બદલાઈ ગયો છે. જુઓ તો આકાર ચોક્કસ હોતો નથી. આવું શા કારણે બને છે? તો એના જે અણુઓ છે, તો અણુઓની ગોઠવણીમાં અણુઓ એકબીજાથી કેવા ગોઠવાયેલા હશે? દૂર ગોઠવાયેલા હશે. હવે કેટલા દૂર હશે? તો ઘન પદાર્થ કરતાં વધારે દૂર હશે, અને પ્રવાહી પદાર્થ કરતાં કેવા હશે, સોરી વાયુ પદાર્થ કરતાં કેવા હશે? ઓછા દૂર ગોઠવાયેલા હશે. આ જુઓ, ચલો ભાઈ, આ રીતે પ્રવાહીની અંદર અણુઓની કે પરમાણુની ગોઠવણી હોય. હવે એને કારણે શું થશે? તો જુઓ, આ બે અણુ વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ એ ઘન પદાર્થ કરતાં કેવું હશે? ઓછું હશે. ક્લિયર થાય છે આખી વાત? તો ઘન પદાર્થ કરતાં આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય એના કારણે અણુઓ એકબીજા સાથે જકડાયેલા તો હશે, પરંતુ કેવા હશે? બહુ એકદમ ઓછા આકર્ષણ બળથી જકડેલા હશે, જેને કારણે એક પરમાણુને હું ખેંચીશ તો બીજો પરમાણુ સાથે આવશે, વધારે ખેંચીશ તો સાથ છોડી દેશે. ક્લિયર થઈ છે આખી વાત? તો આ રીતે તમારા પ્રવાહીની અંદર ગોઠવણી થયેલી હોય છે. તો અહીંયા જરાક આપણે એને વાક્ય સ્વરૂપે લખાણ કરી નાખીએ. શું કહે છે? અહીં આંતર આણ્વીય આકર્ષણ બળ પરમાણુ કે અણુ વચ્ચે ચોક્કસ સ્થાને જકડી રાખે એટલું મજબૂત હોય છે, જ્યારે અહીંયા આ કોની વાત હતી? ઘનની. અહીંયા શું થશે? આંતર આણ્વીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું હોવાથી
અણુઓને ચોક્કસ સ્થાને જકડી રાખે તેટલું મજબૂત હોતું નથી. જકડી રાખે પરંતુ ચોક્કસ સ્થાને જકડી રાખશે એટલું મજબૂત હોતું નથી. હવે શું થશે? એના કારણે એવી ઘટના બનશે કે જે તમારા પ્રવાહીઓ છે, આ પ્રવાહીઓ કેનો ગુણધર્મ ધરાવે છે? વહનનો ગુણધર્મ ધરાવે છે. તેના કારણે પ્રવાહીઓ વહનનો ગુણધર્મ ધરાવે છે. તેના કારણે પ્રવાહીઓ વહનનો ગુણધર્મ ધરાવે છે. બરોબર છે? તો આ કોની વાત છે? તો સરસ મજાના પ્રવાહીઓની વાત છે. ક્લિયર થાય છે મિત્રો? તો એના ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો કોને કોને આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ? તો ઉદાહરણ તરીકે આપણે લઈશું પાણી છે પ્રવાહી. ઓકે, એક એક્ઝામ્પલ બેસ્ટ છે, એક એક્ઝામ્પલ આપણી માટે ઇનફ છે. ક્લિયર? ચલો, તો આ વાત થઈ છે તમારી ઘન અને પ્રવાહીની. ત્યાર પછીની વાત આવે છે વાયુઓની. બહુ સરસ મજાની વાત છે, વાયુઓની વાત છે. તો વાયુઓની વાત જરા કરી દઈએ. ત્યાર પછીની અવસ્થા છે વાયુ અવસ્થા, અને દ્રવ્યની અવસ્થાઓ પણ કહેવાય. બરોબર છે? તો વાયુ અવસ્થા, વેલ, વાયુની આપણે વ્યાખ્યા આપી હોય મિત્રો, તો વાયુની શું વ્યાખ્યા આપી શકાય? ઓકે, તો આ બધા ઘન પદાર્થ કરતાં અને પ્રવાહી કરતાં થોડીક વ્યાખ્યા કેવી હશે? આની ડિફરન્ટ ટાઈપની છે. કઈ રીતે? જે પદાર્થ ચોક્કસ આકાર કે ચોક્કસ કદ ધરાવતો ન હોય તેને વાયુ કહે છે. ચોક્કસ કદ કે ચોક્કસ આકાર ધરાવતો નથી એને આપણે શું કહેવાનું છે? વાયુ પદાર્થ કહેવાનું છે. વેલ, હવે એને શું થશે? તો જો કોઈ ચોક્કસ આકાર નથી હોતો, હવે ધારો કે એક નાનીથી H2S ની બોટલ છે. H2S એટલે સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો વાયુ છે. બરાબર છે? હવે અવડી, બહુ સિમ્પલ સમજો ને કે અવડીમથી જ બોટલ છે. હવે અવડીમથી બોટલ જે હોય, આ બોટલનું હું ઢાંકણું ખોલી નાખું તો આખી રૂમમાં એની વાસ આવવા મળશે. તો હવે સાહેબ, અવડીમથી બોટલ છે તો એમાંથી આખી રૂમમાં વાસ કઈ રીતે આવે? કારણ કે જ્યારે નાનીમથી બોટલમાં હોય છે ત્યારે એ નાની બોટલ જેટલું કદ ધારણ કરી લે છે. જ્યારે તેનું બોટલનું ઢાંકણું ખોલવામાં આવે ત્યારે આખી રૂમ જેટલું કદ ધારણ કરી લે. એટલે શું થશે? તો કદ પહેલાં બોટલ જેટલું હતું, પણ હવે કેવડું થઈ ગયું? રૂમ જેટલું. તો કદમાં ફેરફાર થયો, અને આકાર જુઓ, પહેલાં બોટલમાં ભરેલો તો બોટલ જેવો આકાર હશે, અને પછી આકાર ફરી જશે. ધારો કે આપણે રૂમ નથી લેતા, કોઈ એવું બોટલ લઈએ, નાનું તો પાત્ર લઈએ છીએ, બરાબર. આવી નાનીમથી બોટલની અંદર કોઈ એક વાયુ છે, વાયુનું નામ જ આપી દઈએ આપણે H2S. પહેલાં બોટલની અંદર ભરેલો છે એટલે વાયુનો આકાર આવો હશે, અને એવડું જ એટલો જ આકાર હશે, અને એવડું જ કદ હશે. બરાબર? હવે હું આ જ વાયુ છે એને આવા એક મોટા પાત્રની અંદર લઈ લઉં છું. ઓકે, ચલો લઈ લ્યો સાહેબ. હા, તો હવે જુઓ, આ વાયુ આ પાત્રમાં આવશે તો આ પાત્ર જેટલું કદ ધારણ કરશે અને પાત્ર જેવો આકાર ધારણ કરી લેશે. પ્રવાહીમાં કેવું હતું? માત્ર આકાર જ બદલાતો હતો, કદમાં ફેરફાર થતો નહોતો. જ્યારે વાયુમાં સમજો કે અહીંયા જેટલું કદ છે એની કરતાં એ કદ વધી પણ જાય અને કદ ઘટી પણ જાય, એટલે કદ અને આકાર ચોક્કસ હોતા નથી. બરાબર છે? એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? વાયુ પદાર્થ કહીએ છીએ. એની માટેનું કારણ શું છે? તો કે તેમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નહિવત હોય છે, અથવા તો અવગણી શકાય તેટલું હોય છે, કે એની અણુઓનું વચ્ચે લાગતું જે આંતરાણ્વીય આકર્ષણ બળ હોય એ કેવું હોય છે? નહિવત હોય છે, જેથી અણુઓને ચોક્કસ સ્થાને જકડી રાખતું નથી. આ આંતરાણ્વીય આકર્ષણ બળ છે, એ અણુઓને ચોક્કસ સ્થાને જકડી રાખતું નથી, એટલે આવી રીતના એને અણુઓ ગોઠવણી પામેલા છે.
आ रीते जेना कारण अणुअणु वच्चे आंतरणीय आकर्षण बल एकदम केव नहीवत है। आती वायु पदार्थ घसरण नो गुणधर्म धरावे छे। આથી વાયુ પદાર્થ કેવો ગુણધર્મ ધરાવે છે મિત્રો? પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે। ક્લિયર થઈ છે? તો આ રીતે સરસ મજાની આપણે ઘન પ્રવાહી અને વાયુ પદાર્થની વાત કરી છે। આ એની અવસ્થાઓ છે। હજી બીજી બે અવસ્થાઓ છે, પ્લાઝમા અને બોઝ આઈન્સ્ટાઈન સંઘટક, બરાબર છે, BEC એને કહેવાય, તો એ પણ છે, પણ એ બોઝ આઈન્સ્ટાઈન સંઘટક અને પ્લાઝમા જે છે એ આપણે મોટા ધોરણમાં ભણવાનું છે, 11 અને 12માં એના વિશે કોઈ વાત કરવાની આવતી નથી। એટલે સુધી આપણે રાખીએ, કાલે આપણે જે અંતથી આગળ અભ્યાસ કરીશું। ઓકે, થેન્ક યુ।